નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેલ જગત અને હું છું દીપક આસર. વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ કપ્તાન છે ડેરેન સેમી, ક્રિકેટનો સારો પ્લેયર ગણાય છે અને પૂર્વ કપ્તાન રહી ચૂક્યો છે વેસ્ટ ઇન્ડિઝનો. એ અચાનક નારાજ થઈ ગયો છે. કોનાથી? તો કહે છે આઈપીએલમાં જે ટીમમાંથી રમતો હતો, હૈદરાબાદ સનરાઇઝર્સમાંથી, તેના સહયોગીઓથી અચાનક નારાજ થઈ ગયો છે અને તેણે એક વિડીયો શેર કર્યો છે. શા માટે નારાજ થયો છે, શું છે તેની નારાજગી, આવો જોઈએ. ડેરેન સેમીના આક્ષેપ છે કે તે પણ રંગભેદની નીતિનો શિકાર થયો હતો. જી હા, ડેરેન સેમીએ ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે અને રંગભેદના આક્ષેપો કર્યા છે. સેમીનો આક્ષેપ છે કે હૈદરાબાદ સનરાઇઝર્સ તરફથી જ્યારે તે રમતો હતો ત્યારે તેને ટીમના સહયોગીઓ જે ઇન્ડિયન પ્લેયર્સ છે તે લોકો કાલું કહીને તેને બોલાવતા હતા. જી હા, કાલું શબ્દનો પ્રયોગ તેના નામની પહેલા કરતા હતા. આ કાલુનો મતલબ સેમીને હવે જઈને સમજાયો છે અને તેણે માગણી કરી છે કે મારા જે સહયોગીઓ હતા, જે મને કાલુ કહીને બોલાવતા હતા, આ ઇન્ડિયન પ્લેયર્સ મારી માફી માગે, જાહેરમાં માફી માગે. હવે સમજીએ કે આ મામલો સામે કેમ આવ્યો ને અત્યારે કઈ રીતે આવ્યો, શું એવું બન્યું કે હાલ આ મામલો સામે આવી રહ્યો છે. વેલ, અમેરિકામાં બ્લેક કમ્યુનિટીના વ્યક્તિ ફ્લોયડની હત્યા એક વ્હાઇટ કમ્યુનિટીના પોલીસ સોલ્જરે કરી હતી, પોલીસના જવાને કરી હતી. અને એ પછી અમેરિકામાં કાળા ગોરાની નીતિ, રંગભેદની નીતિને લઈને ખૂબ બધા તોફાનો થયા હતા, પ્રદર્શનો થયા હતા, જે હજુ ચાલી રહ્યા છે. અને ત્યારબાદ આ કાળા ગોરાની જે વાત છે એ આખા વર્લ્ડમાં ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી. અને આ વાતને લઈને સેમી હાલ બહાર આવ્યો છે, કારણ કે સેમીને પણ હવે સમજાયું છે કે બ્લેક એન્ડ વ્હાઇટ વચ્ચેનો જે ભેદભાવ છે તેને કેવી રીતે વિશ્વના લોકો જોઈ રહ્યા છે. અને તેણે આ જે અત્યારનો સિનારિયો છે તેમાં કૂદાવ્યું છે. દરમિયાન ભારતના પેસ બોલર ઈશાંત શર્માની એક પોસ્ટ પણ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં ઈશાંતની સાથે ભુવનેશ્વર અને ડેરેન સેમી પણ છે. વેલ, ઈશાંતે આ પોસ્ટમાં ડેરેન સેમી માટે કાલુ શબ્દનો પ્રયોગ કર્યો છે, વાપર્યો છે. ભલે પ્રેમથી લખ્યું હશે પણ અત્યારે કાલુ શબ્દનો પ્રયોગ ખૂબ જ ગંભીર બની ગયો છે. અહીંથી આ વિવાદ ભડક્યો છે. ડેરેન સેમીએ શું માગણી કરી છે હાલના સિનારિયા પ્રમાણે આપણે જોઈએ. વેલ, ડેરેન સેમીએ એક વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયો પોસ્ટ કરીને તેમાં એ કહી રહ્યો છે કે 2013-14 વર્ષમાં હું જ્યારે આઈપીએલમાં સનરાઇઝર હૈદરાબાદનો એક સભ્ય હતો, મને બરાબર યાદ છે શબ્દ, મને એ જ શબ્દથી બોલાવવામાં આવતો હતો જે અમારા જેવા કાળા લોકો માટે અપમાનજનક હતો. આવું ડેરેન સેમીનું કહેવું છે. Instantly, I remember when I played for Sunrisers Hyderabad in 2013 and 2014, I was being called the exact same word that he described that was degrading to us black people. So I instantly got very angry about it, knowing now what that word meant. ડેરેન સેમીને આટલા વર્ષો પછી આ વિશે જાણકારી ક્યાંથી મળી? કેમ હમણાં જ તે આ શબ્દ લઈને, આ બાબત લઈને બહાર આવ્યો છે? આવો જોઈએ. સેમી કહે છે કે હું આજે આ વાત સમજ્યો છું, હમણાં સમજ્યો છું, ત્યારે ખૂબ હતાશ થયો છું. આ લોકોએ મારી માફી માગવી જોઈએ, જે લોકો મને કાલુ કહીને બોલાવતા હતા. સેમીનું કહેવું છે કે તાજેતરમાં હું હસન મિનાજને સાંભળી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું કે અમુક લોકો કાળા લોકો માટે કેવું વિચારે છે અને તેઓની સાથે કેવો વ્યવહાર કરે છે, કેવી રીતે બોલાવે છે, તે મને હમણાં સમજાયું છે. અને મારી સાથે પણ કંઈક આવું જ થતું હતું. And I've embraced all the dressing rooms I've played in. But I want to quickly say this. I was listening to Hasan Minhaj talking about how some of his people in his culture view or describe black people. Now that doesn't apply to everybody, but I say this because of something I experienced. So I said I was angry after listening to him describing a word that they use to describe black people, which he was saying is not in a good way, you know, and it was degrading. So જો કે ડેરેન સેમીએ એવું કબૂલ્યું છે કે હું માનું છું
કે જે સમયે મને આવી રીતે બોલાવવામાં આવતો હતો ત્યારે મને ખબર નહોતી, આ શબ્દનો મતલબ ખબર નહોતો, માટે મને કોઈ વાંધો નહોતો. પણ હવે મને ચોક્કસ આ બાબતનો વાંધો છે. સેમી કાલુનો મતલબ શું સમજતો હતો એ વખતે એ પણ જાણીએ. તેણે ખૂબ નિખાલસથી આ કબૂલ્યું છે. વેલ, વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાને નિખાલસતાથી એવું કબૂલ્યું છે કે જ્યારે કાલુ કહેવામાં આવતો હતો, મને કાલુ કહીને બોલાવવામાં આવતો હતો, ત્યારે તેનો મતલબ હું એવો સમજતો હતો કે મને સ્ટ્રોંગ કહીને બોલાવવામાં આવે છે. કાલુ મતલબ સ્ટ્રોંગ. ત્યારે હું ખુશ થતો હતો કે ઠીક છે, મને ભલે એ લોકો સ્ટ્રોંગ કહીને બોલાવે. પણ એટલા માટે મેં કોઈ દિવસ વાંધો પણ નહોતો ઉઠાવ્યો, કારણ અસલ શબ્દનો મતલબ મને હવે ખબર પડ્યો છે, એ વખતે મને ખબર નહોતી. I must admit, at the time in which I was being called that, I actually did not know what it meant. I thought it meant strong stallion or whatever it is, and I saw no problems with it because I was ignorant to the fact that I did not know what it meant. I assumed it meant something else that was uplifting. But every time I was called it, it was me and to Sarah Pereira, there was always laughter in the moment. So me being a team man, I thought, hey, teammates are happy, it must be something funny. But you could understand my frustration and my anger when it was pointed out to me that it wasn't funny at all. It was degrading. So, Semini sathe Srilankana player Thisara Perera ne pan ભારતીય પ્લેયરો, તેના ભારતીય સહયોગીઓ જે આપણા ખેલાડીઓ છે તે કાલુ કહીને બોલાવતા હતા. ડેરેન સેમીનો એવો દાવો છે, એવો આક્ષેપ છે કે આ લોકો શ્રીલંકાના પ્લેયર થિસારા પરેરાને પણ કાલુ કહીને બોલાવતા હતા. કાલુ સંબોધન સાથે તેને અવાજ આપતા હતા અને બોલાવતા હતા. ત્યારે ત્યાં હાજર લોકો મોટે મોટેથી હસવા લાગતા હતા. સેમી કહે છે, હું ટીમનો સભ્ય હતો, મને એવું હતું કે કંઈ ફની બાબત થઈ હશે એટલે લોકો હસતા હશે, મને સમજમાં નહોતું આવતું. પણ આજે સમજાઈ રહ્યું છે કે આ લોકો શા માટે હસતા હતા. તે લોકો કાલુ કહીને બોલાવ્યા પછી અમારી મજાક ઉડાવતા હતા. As a degrading word to me, because that's very important, because like I said, I've had great memories in all the dressing rooms that I've been in as a T20 player, as a leader in the dressing room, as a captain. I've always been one to build up the relationship or build up a team, not bring it down. So all those who used to call me that, you guys know yourself. Some of y'all have my numbers, y'all got me on Instagram, on Twitter or wherever. સેમી વિડીયોમાં સનરાઇઝર્સના એ વખતના સભ્યોને સંબોધીને એવું કહી રહ્યો છે કે હું તેમને મેસેજ કરવાનું વિચારી રહ્યો છું, તમને પૂછવાનો છું. આ લોકોને, જે લોકો તેને કાલુ કહેતા હતા, તેઓને સંબોધીને કહી રહ્યો છે કે તમને હું પૂછવાનો છું કે તમે સતત મારા માટે કાલુ શબ્દનો પ્રયોગ કરતા હતા. એક સમયે સેમી ખુદ કાલુ તેનું નામ હોય તેવું કેમ સમજવા માંડ્યો હતો તેની પણ તેણે વર્ણન કર્યું છે, નિખાલસતાપૂર્વક કબૂલાત કરી છે વિડીયોમાં. So, I'm gonna be texting you guys and asking you guys, when you repeatedly called me that word over and over again, to the point that I was even saying, that's my name, did y'all mean it in any way, shape or form? સેમી કહે છે કે એટલી હદ સુધી આ લોકો મને કાલુ કહીને બોલાવતા હતા, કાલુ શબ્દથી બોલાવતા હતા, કે હું એક સમયે કાલુ શબ્દને મારું નામ સમજી બેઠો હતો. શું તમને નથી લાગતું કે આ શબ્દ મારા માટે અપમાનજનક હતો? તેવો તેણે વિડીયોમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. સેમી તેના વિડીયોમાં કહે છે કે હું ખૂબ હતાશ છું, જે લોકો મારી સાથે સોશિયલ મીડિયા દ્વારા હાલ જોડાયેલા છે અથવા મારો નંબર જે લોકો પાસે એ વખતે પણ હતો, તે વખતે પણ આ લોકો જ્યારે પણ મને મેસેજ કરતા તેમાં કાલુ શબ્દનો જ પ્રયોગ કરતા હતા. હવે હું બધું સમજી રહ્યો છું કે મને કાલુ કહીને તેઓ મારી મજાક કરતા હતા. હસન મિનાઝે કાલુનો જે મતલબ મને જણાવ્યો છે એ સાચો હોય
તો હું ખૂબ જ હતાશ છું તેવું સેમી કહી રહ્યો છે. સેમી કહે છે કે હું ગુસ્સામાં પણ છું. Reach out to me. Let's have a conversation. Because if it was in any way, shape or form what Minaj said it meant, I'm very disappointed. And I'll still be angry and deserve an apology from you guys. Because I saw all of you guys as my brothers. So, talk to me, reach out to me. Please clear the air. And to all the other bots, right, like I mentioned earlier. વિડિયો માં સેમી આગળ કહે છે, માંગણી કરે છે કે આ બધા લોકોએ મારી માફી માંગવી જોઈએ, કારણ કે મેં તેમને બધાને મારા ભાઈ સમજ્યા હતા અને એ લોકોએ મારા કલરનો, જી હા, અમારા કલરનો, જે અમે બ્લેક લોકો છીએ, તેનો મજાક ઉડાવ્યો હતો. તમે બધા હવે મારી સાથે વાત કરી, માફી માગી, મને આ બાબત સ્પષ્ટ કરો તેવી માગણી સેમીએ કરી છે. હવે જોઈએ આગળ જતા આ વિવાદ કેટલો વકરે છે કે પછી ભારતીય પ્લેયરો જે સનરાઇઝર્સ હૈદરાબાદના સભ્યો હતા અને સેમીને કાલુ કહીને બોલાવતા હતા, તેઓ પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાડીને જાહેરમાં સેમીની માફી માગે છે કે પછી આ વિવાદ વધુ વકરે છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.